નમસ્તે બાળકો, આપણો પાઠ 18 હવે અહીં ક્યાં જઈએ એ પાઠમાં આપણે નદીની વા ત્યાં પહોંચાતા પાના નંબર 168 ઉપર નદીની વા પાના નંબર 168 ઉપર પહોંચાતા ત્યાંથી આપણે શરૂ કરીએ. આગળ આપણે શું ભર્યા તો કે ભાઈ અનુજીતભાઈ છે એ મુંબઈમાં પોતાનો સામાન પોતાની દીકરી અને દીકરા સાથે બેઠા હતા અને વિચારતા હતા કે હવે અમે ક્યાં જઈએ અને મુંબઈના એકદમ ભીડવાળા વિસ્તારમાં અનુજભાઈ છે એ કામ તો કરતા હતા. માછલા પકડવાની જાળ હોય એને રિપેરિંગ કરવાનું કામ કરતા હતા, પણ જ્યારે સાંજે પોતે ફ્રી થાય નવરા થાય ત્યારે એને ખેડી ગામ છે એનું વતન છે એ યાદ આવતું હતું અને ત્યાંનું જીવન અને મુંબઈના જીવન વિશે એનું મન છે સતત કમ્પેરિઝન કરતું હતું કે મારા ગામમાં કેવું બધું હતું અને અહીંયા મુંબઈમાં તો કંઈક અલગ જ વાતાવરણ છે એવું અનુજભાઈ છે એ વિચારતા હતા. આપણે નદીની પાર વિચાર. એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે, આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવશે. ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે. લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપદાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે. હવે અનુજભાઈ છે એ વિચારે છે અને બધું યાદ આવે છે જૂના દિવસે. એક દિવસ એને એવું સાંભળ્યું, એક દિવસ ખેડી ગામમાં લોકોએ સાંભળ્યું કે નદી બાજુમાં છે એની ઉપર ખૂબ મોટો પુલ બાંધવાનો છે. એની માટે શું બાંધવાનું છે તો કે ખૂબ મોટો બંધ બાંધવાનો છે, આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવાની છે અને ઘણા બધા ગામડાઓના વિસ્તાર છે એ એના કારણે પાણીમાં ડૂબી જશે. લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપદાદાએ વર્ષોથી રહ્યા હતા એ હવે છોડીને જવું પડશે. અનુજભાઈએ આવું સાંભળ્યું કે ભાઈ આ નદી આટલો મોટો બંધ બાંધવાનો છે, દિવાલ બાંધવાની છે અને અહીંયા જે એના બાપદાદાની જમીન છે જ્યાં એના ઘર છે એ પાણીમાં ડૂબમાં જશે એટલે આ વિસ્તાર છોડી અને અહીંથી એને જવું પડશે. થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલીવાર જોઈ, થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા, કેટલાક તેમને જોઈ અને ડરી ગયા અને રડવા લાગ્યા. કર્મચારીઓએ નદી ખેતરો જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લીધું. તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. તેઓએ કહ્યું કે નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીની પેલેપાર દૂર જગ્યા આપવામાં આવશે. તેઓના માટે ત્યાં શાળા, વાજબી વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે બધું હશે જે તેઓએ ખેડીના સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. પછી તો એક દિવસ ગામમાં મોટા સરકારી કર્મચારીઓ છે એ પોલીસને સાથે લઈને ગામમાં આવે છે. ગામના નાના નાના છોકરાઓ છે એ તો પોલીસ જોઈ અને એની પાછળ પાછળ દોડે છે. અમુક છોકરાઓ તો પોલીસથી ડરી જાય અને રડવા પણ લાગે છે. તો આ જે સરકારી કર્મચારીઓ અને પોલીસ છે એ ગામની અંદર આવે છે અને ગામના નદી ખેતર ગામના ઘર છે એનું માપ લે છે અને લંબાઈ અને પહોળાઈ માપે છે. પછી ગામના આગેવાનો સાથે આ સરકારી કર્મચારી અને પોલીસ સાથે હોય છે એ લોકો વડીલોની સાથે સભા બોલાવી અને તેઓને કહે છે કે નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. શું કામે તો કે ત્યાં આગળ મોટી દિવાલ બાંધવાની છે અને લોકો પાસે ખેડીમાં જેની પાસે જમીન છે ઘર છે તેઓને નદીની પેલે દૂર જગ્યા છે એમાં તેઓને જમીન આપશે, ઘર બનાવી દેશે, ત્યાં શાળા ખોલી દેશે એટલે કે શાળા બની જશે, વીજળી આવશે, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે અને તેઓએ ખેડીમાં બધું જ હશે જે તેઓએ ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. એ કર્મચારી અને પોલીસવાળા જે એવા ત્યારે ગામના વડીલોને સમજાયું કે ભાઈ અહીંયા ખેડીમાં તમારી પાસે જે સુવિધા છે એના કરતાં પણ વધારે સુવિધા, તમે જે વિચારી રહ્યું એવી સુવિધા આ નદીની પેલે પર તમને
દર્શાવી દેશું એમાં પી હશે અને તમે સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય એવી સરસ મજાની સુવિધા ત્યાં તમને મળશે. અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ હતા નહીં. અનુજના માતા પિતા અને અમુક ખેડી ગામના જે બીજા લોકો હતા એ પણ પોતાનું ગામ છોડવા તૈયાર નહોતા. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામના નવા ઘરમાં લઈ જશે, એવું ઘર જ્યાં તે ફક્ત એક બટન દબાવે અને અજવાળું થશે, નળ ખોલશે અને પાણી આવી જશે, તે શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે, જ્યારે બાળકો થશે ત્યારે તેઓને શાળાએ મોકલશે, તેઓ તેના જેવા અભણ રહેશે નહીં. અનુજ પણ થોડો ગભરાયેલો તો હતો, પણ અનુજ વિચારતો હતો કે ખેડી ગામ કરતાં નદીને પેલે પાર જે નવું ગામ વસશે એની અંદર સરસ મજાના મકાનો, જેમ સરકારી કર્મચારીએ કીધું એવી રીતના સરસ મજાના નવા મકાનો બનશે. પછી પોતે વિચારતો હતો કે મારા લગ્ન થશે અને મારી પત્ની આવશે ત્યારે તો કે ત્યાં તો પછી નવા ઘરમાં અમે એક બટન દબાવશું તો લાઇટ થશે, નળ ખોલશું તો પાણી આવી જશે અને શહેરની અંદર અમે ફરવા પણ જઈશું, નવી જગ્યાએ અમે બસની અંદર ફરવા જઈશું અને જ્યારે મારા બાળકો થશે ત્યારે ત્યાં શાળા પણ હશે એટલે મારા બાળકોને હું શાળામાં ભણવા પણ મોકલીશ, એટલે કે મારા જેવા મારા બાળકો પણ રહેશે નહીં. એવું કોણ વિચારવા માંડ્યો? તો કે અનુજભાઈ જ્યારે નાના હતા ત્યારે આવું બધું વિચારવા માંડ્યા. ચર્ચા કરો અને કહો. અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. કે અચ્છા, ઈચ્છા ન હોવા છતાં પણ તેઓએ કેમ એ બધું છોડવું પડશે? હવે અનુજના ગામના જે વડીલો હતા એ પોતાનું જૂનું ગામ છે ખેડી ગામ, એના ઘર છે, એની જમીન છે, એ છોડી અને બીજી જગ્યાએ જવા તૈયાર નહોતા. શા માટે? તો કે સ્વાભાવિક છે, જ્યાં આપણું વતન હોય, જ્યાં આપણું જન્મસ્થળ હોય એ સ્થળ છોડતા આપણને તકલીફ તો પડે, એટલે એ ગામના લોકો પણ એ ગામ છોડીને જવા ખેડી ગામના લોકો તૈયાર નહોતા. પણ આ તો સરકારી કર્મચારીઓ અને નદી આગળ મોટો દિવાલ બનાવવાની છે એ સરકારી કામના કારણે ખેડી ગામના લોકોને એ જગ્યા છોડી અને બીજે જવું પડશે એની ઈચ્છા છે નહીં. ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા? જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ કોણ તેના મનમાં આવતા? તો કે ખેડીના ગામની અંદર અનુજ છે એના પરિવારમાં એના માતા હતા, પિતા હતા, એના ભાઈ બહેન હતા. અનુજ જ્યારે વિચારતો હતો ત્યારે એને પોતાનું કુટુંબ, પોતાના માતા પિતા ભાઈ બહેન એ બધું યાદ આવતું હતું. તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે? કે હા, અમે અમારા પરિવાર વિશે વિચારીએ ત્યારે અમારા મનમાં અમારા માતા પિતા ભાઈ બહેન દાદા દાદી કાકા કાકી આ બધા જ અમારા વિચારમાં આવે છે. તમે તેવા લોકો વિશે બી સાંભળ્યું છે કે જેઓએ તેમની જૂની જગ્યા છોડી જૂનું જવું જ ન હતું તેમના વિશે વાત કરો? તો કે હા, ઘણી જગ્યાએ એવું બને કે આપણા વડીલો છે એ આપણા પહેલાં જૂનવાણી ઘરમાં જે રહેતા હોય એમાંથી જો તમે નવું ઘર કે નવી જગ્યા વસાવો તો એ લોકો જલ્દીથી ત્યાં જવા માટે તૈયાર થતા નથી, કારણ કે એને જે પહેલેથી રહેતા હોય એ જ એની જગ્યા, એનું ઘર, એનું ખેતર વાડી એને ખૂબ પ્રિય હોય એટલે એ પોતે પોતાની જૂની જગ્યા છોડવા તૈયાર હોતા નથી. તમે એવા લોકોને જાણો છો કે જે ત્યારે શાળાએ ગયા જ નથી? તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જ્યાં શાળા જ નથી? તો કે હા, પહેલાંના સમયમાં સ્વતંત્રતા મળ્યા પછી તો હવે ગામડે ગામડે પણ શાળા થઈ ગઈ છે, પણ ઘણા એવા જંગલ વિસ્તાર કે અંતરિયાળ વિસ્તારના ગામો છે ત્યાં શાળા હોતી જ નથી અને ત્યાંના ઘણા બધા દાદા દાદી કે વડીલો હોય એને આપણે પૂછીએ તો એ લોકો કહેશે કે અમે ક્યારે શાળાએ ગયા જ નથી. અનુમાન કરો, જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે? તો કે જ્યાં બંધ બનાવે એના રસ્તામાં આવતા જે ગામો છે એને ખાલી કરવામાં આવે અને એ ગામના લોકોને પોતાની જૂની જગ્યા, પોતાનું જન્મસ્થળ, પોતાના ખેતર વાડી ઘર આ બધું છોડી અને નવી જગ્યાએ જવું પડે એટલે એને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે. ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરો, તેમની વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો. તમે
જુઓ તો કે ભાઈ ખેડી ગામનું જે ચિત્ર છે એમાં તો અંજુર ગામ છે ખેડી ગામ એમાં એટલી બધી સુવિધા નથી જે અનુજે સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કરી એવું સરસ મજાનું ગામ નદીને પહેલે પાર વસવાનું હતું સરકારી કર્મચારીઓએ કીધું હતું કે તમે બધી વિચાર્યું ને એ બધી સફળતા તમને આ નવું ગામ વસવામાં થશે તો આવી રીતે બે ગામની અંદર તફાવત જોવા મળે છે હવે નવી જગ્યા એ આપણે હવે પછીના પીરિયડમાં ભણશું આજનું તમારું લેસન તમારા પાઠ 18માં સ્વાધ્યાય પોથીનો પાના નંબર 101 એનો તમને હું ફોટો મોકલાવી દઈશ 101 પેજ ઉપર ખાલી જગ્યા છે ખરા ખોટા વિધાનો છે અને 1-4 પ્રશ્નોના જવાબ છે એ તમને ફોટો મોકલાવું એમાંથી જોઈ અને તમે તમારી સ્વાધ્યાય પોથીનો પેજ નંબર 100 પેજ તો પૂરી લીધું બરાબર હવે 101નું પેજ પૂરી લેજો આના પછીના લેસનમાં બીજા બે પેજ છે એ વારાફરતી તમને આપીશ અને આપણે ક્યાં પહોંચ્યા તો કે હવે આપણે નવી જગ્યાએ ત્યાં પહોંચ્યા